ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના રોજ થયું હતું. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં સુરત જિલ્લામાં 2017ની ચૂંટણીની સરખામણીએ 5% ઓછું થયું છે, એટલે કે 61.71% જ મતદાન થયું છે. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ થઈ ગયા છે અને આ ઈવીએમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગાંધી ઇન્જિનિયર અને SVNTIT ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. અહીંયા પણ ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યા છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યાં સુધી અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાથી પણ સ્ટ્રોંગ રૂમમાં નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરના રોજ પરિણામ શું આવશે તેના પર સો કોઈની નજર છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.